સુરત વરાછાના એકે રોડ ઉપર આવેલ કોંગ્રેસના કોર્પોરેટરના મેડિકલ સ્ટોરને મહિલા ચાદર ગેંગે નિશાન બનાવી હતી અને 10,000 જેટલી રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. જો કે ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વરાછા વિસ્તારમાં આવેલ એકે રોડ ઉપર કોર્પોરેટર દિનેશ કાછડિયાની મેડિકલ સ્ટોર આવેલી છે, જેમાં ચાદર ગેંગની 6 જેટલી મહિલાઓ ત્રાટકી હતી અને શટર ઊંચું કરી મેડિકલ સ્ટોરમાંથી 10,000 જેટલી રકમની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી. જો કે આ મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મહિલા ચાદર ગેંગ સુરતમાં 6થી વધુ ચોરીને અંજામ આપી ચૂકી છે. થોડા મહિનાઓ પહેલાં કતાર ગામ રાંધેર લાલગેટ ચોક બજાર વિસ્તારમાં દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. જો કે હજુ સુધી આ મહિલા ગેંગને પકડવા પોલીસ નિષ્ફળ રહી છે. ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી, તો પ્રારંભિક તપાસમાં એક મહિલા ગેંગે આ ચોરીની ઘટનાને અંજામ આપેલા હોવાનું સીસીટીવી ફૂટેજના આધારે જણાઈ આવેલું છે. એમાં 6-1 મહિલાઓ સૌ પ્રથમ મેડિકલની આગળ ગોઠવાઈ જાય છે અને ચાદરની આડાશ કરીને આ ચોરીને ઘટનાને અંજામ આપતી હોવાનું જણાઈ આવે છે. આ ચોરીમાં 11,000 રૂપિયાની રકમની ચોરી થયાની તપાસ દરમિયાન જણાઈ આવે.